તમે કેરીનું ઝાડ જોયું હશે। આ ઘટાટોપ ઝાડની નીચે બેસીને હિંચકા ખાવા કે પછી રમવાનો આનંદ કંઈ ઓર જ હોય છે। જૂની પેઢીએ તો આનંદ માણ્યો જ હશે, પરંતુ આજની મોબાઈલવાળી પેઢીએ પરમ સુખના આનંદથી વંચિત રહી છે તેમ કહી શકાય। જી હા, હાલમાં આપણે શુભ કાર્યોમાં આસોપાલવના પાનનો ઉપયોગ કરીએ છીએ, પરંતુ ભારતના ઘણા ભાગોમાં આજે પણ આંબાના પાનનો ઉપયોગ થાય છે। ત્યારે દર્શક મિત્રો, આજે આપણે વાત કરીશું હિન્દુના ધાર્મિક કાર્યોમાં કેરીના પાન અને ફળો વગેરેનું મહત્વ શું છે તે અંગે। તો દર્શક મિત્રો, કહેવાય છે કે ઘરના મુખ્ય પ્રવેશદ્વાર પર કેરીના પાનનું તોરણ લટકાવવાથી ઘરમાં પ્રવેશતાની સાથે જ ઘરમાં સકારાત્મક ઊર્જા આવે છે। કહેવાય છે કે કેરીના પાનનો ઉપયોગ જળ કળશમાં પણ થાય છે। જી હા, જળ કળશમાં કેરીના પાન મૂકીને ઉપર નાળિયેર પણ મૂકવામાં આવે છે। તો યજ્ઞની વેદીની સજાવટમાં પણ આનો ઉપયોગ કરવામાં આવે છે। આંબાના પાંદડાઓનો ઉપયોગ મંડપને સજાવવા માટે પણ કરવામાં આવે છે। જો કેરીના પાનનો ઉપયોગ ઘરના પૂજા સ્થાન અથવા મંદિરોને સુશોભિત કરવા માટે પણ કરવામાં આવે છે। તો તોરણ, વાંસના થાંભલા વગેરેમાં કેરીના પાનની સુશોભન કરવાની પરંપરા છે। માંગલિક તહેવારનું વાતાવરણ ધાર્મિક બનાવવા માટે પણ દિવાલો પર કેરીના પાન લગાવવામાં આવે છે। કહેવાય છે આનાથી વાતાવરણ શુદ્ધ બને છે। આરતી અથવા હવન બાદ કેરીના પાંદડામાંથી પાણી છાંટવામાં આવે છે। દર્શક મિત્રો, કહેવાય છે કે વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ અનુસાર કેરીના પાન ડાયાબિટીસ મટાડવાની ક્ષમતા ધરાવે છે। કેરીનું પાન કેન્સર અને પાચનને લગતા રોગોમાં પણ ફાયદાકારક છે તેમ કહેવામાં આવે છે। તો કહેવાય છે કે કેરીનો રસ પણ અનેક રોગો મટાડે છે। પંચફળનો ઉપયોગ માંગલિક કાર્યોમાં થાય છે, જેમાં કેરીના ફળનો પણ સમાવેશ કરવામાં આવે છે। જી હા, એવું માનવામાં આવે છે કે કેરીના ઝાડના લાકડા, ઘી, હવન સામગ્રી વગેરેનો ઉપયોગ કરીને પર્યાવરણમાં સકારાત્મકતા વધે છે। તો ઘરમાં કેરીના લાકડાના ફર્નિચરને ઓછું રાખવું જોઈએ તેમ કહેવાય છે। કેરીના બદલે ઘરમાં સોપારી, સાલ, શીશમ, અખરોટ અથવા સાગના લાકડાનો ઉપયોગ કરવો જોઈએ તેમ કહેવામાં આવે છે। તમે અમારા આ વિડીયોને જો YouTube પર જોઈ રહ્યા હોવ તો તરત જ અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો અને નવા વિડીયોના અપડેશન માટે બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં। જો તમે અમારો આ વિડીયો Facebook પર જોઈ રહ્યા હોવ તો અમારા Facebook પેજને જરૂર લાઇક કરો। વધુ અપડેટ માટે લોકસત્તાની વેબસાઇટને વિઝિટ કરવાનું ભૂલશો નહીં।